ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ અને બીએડના તાલીફાન માટે જીવન કૌશલ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય શિબિરમાં રાજ્યના તજજ્ઞોએ માર્ગદર્શન આપી કેટલોક મહત્વ શિક્ષણની બાબતો યાદ કરી હતી. ગુજરાત રાજ્યના ડીએલએડ કોલેજના અધ્યાપકો માટે જીવન કૌશલ્ય શિક્ષણ માટે શિક્ષણ સજ્જતા શિબિર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ મુકામે તારીખ 17 અને તારીખ 18 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. જીવન કૌશલ્ય શિક્ષણ માટે શિક્ષણ સજ્જતા શિબિરનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યની ડીએલએડ પીટીસી કોલેજના અધ્યાપકશ્રીઓ અને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા બીએડના તાલીમાર્થીઓ જોડાયા હતા. આ શિબિરમાં ગુજરાતની બીએડ કોલેજના અધ્યાપકશ્રીઓ આચાર્યશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ દરમિયાન તજજ્ઞોએ જીવન કૌશલ્ય શિક્ષણ અંગે માર્ગદર્શન અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. શિબિરનું સંકલન અને સંયોજનની કામગીરી આરતી પટેલ અને શીતલ રાવતે કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો આચાર્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રોફેસર આરતીબેન ભી પટેલ, શિક્ષણ વિદ્યા શાખા આઈએએસસી ગુજરાત વિદ્યાપીઠ, શિક્ષણ મહાવિદ્યાલય આઈએએસસી અને જીસીઆરટીના સંયુક્ત ઉપક્રમે પીટીસી એટલે કે પ્રાથમિક અધ્યાપન મંદિરના ડીએલએડના અધ્યાપકો માટે જીવન કૌશલ્ય શિક્ષણની એક કાર્ય શિબિર યોજવામાં આવી, કે જેની અંદર બીએડના અમારા જે પ્રશિક્ષણાર્થીઓ છે અને એમએડના પ્રશિક્ષણાર્થીઓ છે એમને પણ ભાગ લીધો. આ શિબિરનો ઉદ્દેશ એ છે કે અત્યારનું જે શિક્ષણ ગોખીફાઈ ને ઓકીફાઈ થઈ ગયું છે, કે માહિતી પ્રદાન થઈ ગયું છે, એના સંદર્ભમાં વિદ્યાર્થીઓ પોતાનું જીવન ઘડતર સારી રીતે કરી શકે એવા જીવન કૌશલ્યો અને આર્થિક રીતે કમાણી કરી શકે એવા જીવન કૌશલ્યોનું શિક્ષણ આપવામાં આવે તો આપણે દેશની અંદર જે બેકારની ફોજ ઊભી થાય છે એને આપણે દૂર કરી શકીએ. એ માટે અહીંયા લગભગ ડીએલએડના અધ્યાપકો પણ આવ્યા અને સાથે સાથે એમના શીખવા માટે જે તજજ્ઞો બોલાવ્યા એમાં ડૉક્ટર દિલીપભાઈ વ્યાસ, ડૉક્ટર વિનુભાઈ પટેલ, પ્રાધ્યાપક મહેન્દ્રભાઈ પરમાર, કિરીટભાઈ અને હું પોતે ડૉક્ટર આરતીબેન ભી પટેલ, અમે બધાએ આના વિષય ઉપર જુદા જુદા વ્યાખ્યાનો આપ્યા કે ભાઈ જુદા જુદા વિષયોની અંદર જીવન કૌશલ્યો કેવી રીતે શીખવી શકાય. એનસીઆરટી જે 10 જીવન કૌશલ્યો આપે છે એની પણ વાત થઈ, સાથે સાથે મૂલ્ય શિક્ષણ દ્વારા જીવન કૌશલ્યો કેવી રીતે કેળવી શકાય, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવન કૌશલ્ય કેવી રીતે કેળવી શકાય, આ બધી બાબતોના વ્યાખ્યાનો થયા, ચર્ચાઓ થઈ અને અધ્યાપન મંદિરના અધ્યાપકોએ પણ જીવન કૌશલ્યો પર સરસ મજાના ચાર્ટ બનાવ્યા અને ચાર્ટ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને શિક્ષણ કેવી રીતે આપી શકાય એવી સરસ વાત કરી. એટલે આ શિબિરનો ઉદ્દેશ એ સાચા અર્થમાં સાર્થક નીવડ્યો અને અધ્યાપન મંદિરના અધ્યાપકો એ ખૂબ સારી રીતે અમને સહકાર આપીને કંઈક નવું શીખીને ગયા એનો આનંદ વ્યક્ત કર્યો. આખા ગુજરાત રાજ્યના પ્રાથમિક અધ્યાપન મંદિરના એટલે કે ડીએલએડના દરેક અધ્યાપન મંદિરમાંથી બે અધ્યાપકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કે જે એમના અભ્યાસક્રમમાં આ બાબત મૂકેલી છે અને એની જો એમને તાલીમ આપવામાં આવે તો એમને પ્રશિક્ષણાર્થીઓને પણ સારી રીતે જીવન કૌશલ્યોનું ઘડતર કરી શકે, આ એનો ઉદ્દેશ હતો. શિબિર ખૂબ સરસ રહી, સફળ રહી. અધ્યાપન મંદિરના અધ્યાપકોએ ખૂબ સારો સહકાર આપ્યો અને પોતે જાતે કેવી રીતે કૌશલ્ય વિકસાવી શક્યા એના ઉદાહરણો પણ રજૂ કર્યા.